હાય ફ્રેન્ડ્સ, ડ્રો વિથ ભવ્યાશામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો સૌથી પહેલાં આપણે 7 સેમીનું માપ લઈને એક રાઉન્ડ ડ્રો કરીશું, ઓકે? ચલો, તો આ રાઉન્ડ ડ્રો થઈ ગયું છે. હવે આપણે અહીંયા આ પ્રમાણે પેન્સિલ ઘસીશું. તો આ રીતે આપણે ઉપરથી થોડું ડાર્ક ડાર્ક કરીને નીચે આઈને થોડું આછું લઈ જવાનું છે. હવે જો તમારી જોડે રૂ હોય તો રૂ, અને જો મેકઅપનો બ્રશ હોય તો એ તમે એ કશાકથી બી આ બધું સ્પ્રેડ કરી શકો છો. તો જુઓ, તો અહીંયા મેં રૂ લીધું છે, હું રૂથી એને સ્પ્રેડ કરું છું. તો જુઓ, મેં એને સ્પ્રેડ એકદમ કરી દીધું છે. હવે આપણે આમાં ડ્રોઈંગ સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આપણે પહેલાં એક સીધી લાઈન દોરીશું, અને એનાથી પછી ઝીરો પોઈન્ટ પાંચ બીજી લાઈન, ઓકે? તો હવે આપણે અહીંયા સીધી લાઈન ડ્રો કરવાની છે. તમે કોઈ પણ માપ લઈ શકો છો. તો હવે આપણે અહીંયા ઇરેઝરથી એક રાઉન્ડ શેપમાં ભૂસી દઈશું, ઓકે? તો આ થઈ ગયું. હવે આપણે સ્કેલથી આવી રીતના બે લીટી દોરીશું, અને એને આપણે આ રીતે જોઈન્ટ કરીશું. હવે હવે આપણે આ રીતે અહીં બે સીધી લાઈન દોરીશું. તમારે લીટી ઊંચી નીચી આવે તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આ થઈ ગયું. હવે આપણે આને થોડું જાડું કરીશું. હ
હવે આપણે અહીંયા ઝાડ દોરીશું। ઝાડ તમે તમારી મરજીથી ગમે તે રીતે દોરી શકો છો। હવે આપણે આ બધાને આ રીતે કાળું કરીશું। હવે આપણે આને પણ આ રીતે જ કરી દઈશું। જુઓ, આપણે આને આ રીતે બ્લેક કરી દીધું છે। હવે આપણે ઝાડ બ્લેક કરીશું। જુઓ, મારે આ ઝાડ પતવા આવ્યું છે। પણ હા, એક વાતનું ધ્યાન રાખજો, જુઓ હું આમ કરીને કરતી હતી ને તો અહીંયાથી આ બધું બ્લેક બ્લેક થાય છે, એટલે તમે ધ્યાન રાખીને કરજો। જો તમારું બ્લેક થાય તો તમે આ રીતે રબરથી પૂસી શકો છો। અને હા, જો બ્લેક થાય તો તમારે બહુ ફિનિશિંગની જરૂર ના હોય તો તમારે બ્લેક રાખો, તમારે કોઈ પ્રોબ્લેમ નથી। બહારની સાઈડની હું વાત કરું છું અત્યારે, અંદર તો તમારે ફિનિશિંગ આપવું જ પડશે, નહીં તો આખું ડ્રોઈંગ ખરાબ દેખાશે। અને હા, તમે આમ કરીને ડ્રોઈંગ કરો છો પરંતુ તમારો આ ભાગ કાળો હશે આનાથી, એટલે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ડ્રોઈંગ કાળું ના થાય। ઓકે, તો આ જોઈ લો ડ્રોઈંગ। ગુડ બાય। So please like, share and subscribe. Bye bye.